ગુજરાતમાં વિકાસના મોડલ એવા આંજી દે એવા દાવા કરાય છે પરંતુ વાસ્તવિકતામાં ગુજરાતની હાલત શું છે પાયાની સુવિધા માટે લોકોએ કેવું ટળવળવું પડે છે આજે તેની વાત કરીશું આજે બે અલગ અલગ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવા છે અને આ રિપોર્ટ થકી જ આપને એ દેખાડવું છે કે ગુજરાત કે જે જળ વ્યવસ્થાપનમાં અવ્વલ ગણાય છે તો તેમ છતાં પણ બે પેડા પાણી માટે લોકોએ શા માટે મહિલાઓએ શા માટે આવા ધોમધકતા તાપમાં આવી રીતે ચાલીને જવું પડી રહ્યું છે આ દ્રશ્યો જે અમે આપણે બતાવી રહ્યા છે બે અલગ અલગ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ્સ આપને બતાવીશું પરંતુ આ દ્રશ્યો છોટા ઉદેપુરના પાવી જેતપુરના ગામના છે અને આ ગામમાં ગુજરાત મોડલનું ચિત્ર જે ખરેખર ખૂબ આકર્ષક લાગે છે મોહક લાગે છે પરંતુ આ એક ગામની વાત છે જ્યાં બે બેડા પાણી માટે મહિલાઓએ કિલોમીટરો સુધી ચાલવું પડે છે જ્યાં નલસે જલના દાવા તો થાય છે પણ નજર સામે નર્મદા છે તોય પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે કાંઠા વિસ્તારોમાં રહેતી આ મહિલાઓ છે અને ફરિયાદ કરી રહી છે કે તમે કાઠિયાવાડમાં તો નર્મદાનું પાણી પહોંચાડ્યું પણ અમારી સામે ક્યારે જોશો અમારી ક્યાં સુધી આવી રીતે કસોટી લેશો ગુજરાતને જળ મંદિરોનો ખજાનો કહેવાતું એ વિકાસનો પર્યાય એવા ગુજરાતનો કેટલોય ભાગ આજે તરસ્યો કેમ છે કલ્પસર જેવી મહત્વકાંક્ષી યોજનાઓનું શું થયું એ આકાર લેશે કે પછી કાલ્પનિક બની રહેશે તેવા સવાલ થઈ રહ્યા છે વર્ષો પહેલાના લોક ભાગીદારીથી ચાલતા સિંચાઈના કામો ક્યાં ગયા જળ સંચય અને સંગ્રહ માટે હજારો જગ્યાએ ખોદકામ કરી નાખ્યું તેનું શું થયું સુજલામ સુફલામ ભાડભૂત બેરેજ બધી જ યોજનાઓના હિસાબ નથી જોઈતા પણ પરિણામ મળશે કે પછી વાર્તા રે વાર્તા ચાલતું રહેશે બસ આટલું બધું બધું જ જ ચાલતું રહેશે અને શું લોકો પાણી માટે ટળવળતા રહેશે એ સવાલ થાય આજે આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જે આપને કહ્યું છોટા ઉદેપુરના પાવી જેતપુરના તુરખેડા ગામનો બતાવો છે જ્યાં માત્ર બે થી ત્રણ કિલોમીટર દૂર જ નર્મદા નદી છે પરંતુ તેમ છતાં

કાઠિયાવાડી મેં પાણી પોતાડે પણ અમારે અહિયાં નર્મદા નદી જાગે છે એમ પાણી દેખીએ પણ અમારે પીવાનું નહીં પાણી અમને ચડતું તે એટલો અમારે દુઃખ છે બહુ તકલીફ પડે અમારે ઘણું દૂર પાણી જવાનું બે ત્રણ આટા પાણી જવાનું આ નદી માં પાણી ફરાય જાય ત્યાં અમારે એથું ખેતરું મેં જવાતું ગઈ ની રસ્તો બંધ થઈ જાય પછી કી કેમ હમ અહીંયા રેવા હમને કોઈ આવું કરી કરીને જાય પણ હમને કોઈ કંઈ કરતા નહીં બે ચાર કલાક હોય જ બે ચાર આટા ફરવું પડે અમારા ઢોરા ને હાલવું પડે એટલે બે આટા હું ચાર પાંચ આટા જવું પડે કોઈ નહી મળે સરકારે ઘેર ઘેર તે આયા અમારે તમે દેખો ને અમારે નર ની મેં કઈ મળે તકો માં હું હોદી લઈ અને સરકારને દેખાતું ને કે આ માણસો ને કેટલી તકલીફ છે એ જ કોઈ સરકાર જાણવાની નહીં મળતું અમને આ બધું કરી કરી જાય પણ સરકારને કે આ માણસોને ને આવી રીતે તકલીફ છે તો એને કઈ ભોર ઉતારી લે કે કૂવા કાઢી લે આ સોરો ફરવા ફરવાની નિહા નહીં કઈ નહીં આવી આમ ભારી તકલીફ હોય કે હવે અમે આટલું દૂર પાણી જવાનું કે બે ત્રણ કિલોમીટર પાણી ચાલીને જવાનું અમારે પગેથી ને મુંડે બેડું ચાર આટા બી જવું પડે પાંચ આટા પણ જવું પડે પાણી નો કોઈ ટાઈમે નહી પાણી ખૂટી જાય એટલે આપણે કોતરે જવું જ પડે લેવા ગુજરાતના ના છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામ તુરખેડા મહિલાઓ એક બેરા પાણી માટે વલખા મારવા મજબૂર બની છે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે તુર ખેડાના અંતરિયાળ એવા છેવાડાના ફળિયામાં જ્યાં નર્મદા દેખાય છે પરંતુ પાણી લઈ શકતા નથી તેવી હાલત આ ગ્રામજનોની છે તુરખેડા ગામ નર્મદા કિનારે આવેલું છે પરંતુ ગામ લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે ગામની મહિલાઓ જે દ્રશ્યની અંદર દેખાઈ રહી છે તે નર્મદામાંથી એક એક બેડા પાણી માથે મૂકી અને લગભગ એકથી દોઢ કિલોમીટર કડકામાં ચાલી અને પાણી ભરવા મજબૂર બની ગઈ છે ત્યારે મહત્વની વાત એ છે કે સરકાર દ્વારા તુરખેડા ખાતે પાણી પીવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી સરકારની જે નલસે જલ યોજના છે તે ફારસરૂપ છે અહીંયા નલસે જલ યોજના હજુ સુધી પહોંચી નથી અને જેના કારણે ગામની મહિલાઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે અમિત પટેલ સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર તો નળસે યોજના આ મહિલાઓ માટે માત્ર એક ભ્રમ છે માત્ર હજુ પણ કલ્પના છે જ્યારે મોટા મોટા દાવા કરવામાં આવતા હોય પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર વાસ્તવિક સ્થિતિ શું છે એ અમે આપને આ બતાવી છોટા ઉદેપુરના પાવી એક ગામની અને આવી સ્થિતિ આ માત્ર એક વિસ્તાર પૂરતી કે એક જિલ્લા પૂરતી સમસ્યા નથી આ ઉત્તર ગુજરાતમાં પણ સમસ્યા છે સૌરાષ્ટ્રમાં પણ છે અને કચ્છમાં તો એ ભયંકર છે પરંતુ અમરેલી સૌરાષ્ટ્રના અમરેલીના ગધકડા ગામમાં પણ કંઈક આવી જ મહિલાઓ પોકાર કરી રહી છે પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે આ નાનકડી એવી બાળકીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કેવી રીતે આ બાળકીએ બેડા પાણી માટે આવી રીતે ઘૂમવું પડી રહ્યું છે અને આ ગધકડા ગામમાં પણ મહિલાઓ આજે કંટાળી ગઈ છે અને પૂછી રહી છે કે સવા સરકાર તમને સવાલ કરીએ છે કે અમને પાણી ક્યારે આપશો અને આજે વિરોધ દર્શાવ્યો છાજિયા લીધા આ ગામની મહિલાઓની વ્યથા પણ આપણે સાંભળી લઈએ અમારે 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 પાણી 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 નથી નથી જો અમને ધંધે જાવું કે પાણી ભરવું કે અમારે કામ હું કરવાનું કે જો ઘરે નથી આવતું કઈ નળમાં નથી આવતું કઈ ટાકા નથી આવતું કઈ ડંકી નથી ક્યાંય પાણી જ નથી તો અમારે કરવાનું હું એક મહિનાથી દોઢ મહિનાથી પાણી નથી

હા ઓછા માં ઓછું પંદર દિવસે એક વાર આવે છે તો ગામની અંદર પૂરું કેમ પડે અને કુવા ડંકી શારપા ડંકી અત્યારે બંધ છે કુવા બંધ છે કુવામાં પાણી નથી અને પાણી અત્યારે બધા વાડીઓ માંથી ટાકા લાવે છે કોઈ હાથે ભરી આવે છે કોઈ ટીપણા લાવે છે ધારાસભ્ય સાહેબ ને બધાને કીધું તો ધારાસભ્ય સાહેબે એમ કીધું કે તમારા અંદર ગામની અંદર જીતુભાઈ કાસડિયા પ્રમુખ છે પ્રમુખ કરે એ થાય એવું એને મને જવાબ આપ્યો છે અને કસવાલાને કીધું કે મેં તમારું તમારથી સાહેબ ન થાય તો એનાથી કઈ રીતે થઈ શકે તે કે તમારા ગામના પ્રમુખ છે પ્રમુખ કરે ઈસ થાય હવે એટલે બધા જવાબદારીનો ટોપલો એકના માથેથી બીજા માથે નાખતા રહે છે અને પરિણામે આ ગ્રામજનો એ ભોગવવું પડી રહ્યું છે ધારાસભ્ય મહેશ કસવાળાએ જે જિલ્લા પંચાયત જે તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈનું નામ લીધું એ જીતુભાઈ હવે પાછો દોષનો ટોપલો બીજાના માથે નાખે છે જીતુભાઈને પણ સાંભળી લઈએ અત્યારે અત્યારે હાલ આશા આશા હિસાબે કામ કામ છે તરત શરૂ છેલ્લા અઢી વર્ષથી તાલુકા કક્ષા માંથી ડાર અને બે પાણીના ટાકા મંજૂર કરવામાં આવેલા છે હાલ વચ્ચે અવારનવાર ગ્રામ પંચાયત ને જાણ કરવા છતાં કોઈ કામગીરી કરેલ નથી આરોપ એવો છે કે તમે આ કામ અટકાવો ના ના કોઈ આમાં આરોપ નથી તો શા માટે આવી સ્થિતિ છે અને જળ વ્યવસ્થાપનમાં ગુજરાત અવલ નંબરે છે એવા દાવા કરાઈ રહ્યા છે તો પછી કેમ દર વખતે ઉનાળે પાણી માટે આવા વલખા મારવા પડે છે કેટલા કારણો છે અને એક કારણ એ છે કે જળ વિતરણમાં મેનેજમેન્ટનો સૌથી મોટો અભાવ દેખાઈ રહ્યો છે જળ સંચય યોજનાઓના અમલીકરણમાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે અને કેનાલો વારંવાર રિપોર્ટ્સ આપના સમક્ષ મૂકતા રહીએ છીએ કે આ કેનાલો ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહે છે જ્યાં પાણી પહોંચાડાય છે ત્યાં પણ પાણીનો મોટા પાયે વેડફ થાય છે 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 લોકોને પાણી માટે વલખા મારવા પડે બીજું એક કારણ એ કે કે ઊંડા જેના કારણે સિંચાઈ માટે લોકોને સમસ્યાઓ થઈ રહી છે અને નલસે જલ યોજના જે દર વખતે તમને સંભળાશે ચૂંટણીઓમાં તો તમે અનેક વખત સાંભળ્યું હશે કે નલસે જલ થકી અમે પાણી પહોંચાડ્યું પરંતુ આ યોજનાઓના અમલીકરણનો અભાવ દેખાઈ રહ્યો છે સ્થાનિક સ્ત્રોતોને જાળવી નથી શકાયા સૌથી મોટી આ સૌરાષ્ટ્રની સ્થિતિ છે કે જ્યાં સ્થાનિક સ્ત્રોતોને નથી જાળવી શકાયા પરિણામે પાણી માટે આવો રઝળપાટ કરવો પડે છે રાજકોટનું આજી ડેમ જે રકાબી જેવો છે પરિણામે પાણીનું બાષ્પીભવન થઈ જાય છે અને તે ઉડી જાય છે ચાળીસથી પચાસ ટકા પાણી એમાંથી બાષ્પીભવન થઈ જાય છે અને નર્મદા યોજના પર જ મદાર રાખવામાં આવે છે જે સક્ષમ નથી આખા ગુજરાતને પાણી પહોંચાડવા માટે મિસમેનેજમેન્ટ મોટા પાયે દેખાય છે એક તરફ કહેવાય છે કે સાડા નવ હજાર ગામો નર્મદાની પાઇપલાઇનથી જોડાયેલા છે તેમ છતાં પણ ટેન્કર્સ દોડાવવા પડે છે અને ઉત્તર ગુજરાતની વાત કરીએ બનાસકાંઠાની વાત કરીએ જે ભૌગોલિક રીતે તેનો ઉત્તર પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે મધ્યભાગ સપાટ અને રેતાળ છે પાણી ટકતું નથી અને બીજું એક કારણ છે કે વરસાદી પેટર્ન બદલાય છે પરિણામે વરસાદ ઓછો આવે છે હજુ પણ ઉત્તર ગુજરાતના બધા જ ગામડાઓમાં કેનાલ નેટવર્ક નથી પહોંચ્યું બોરવેલને કારણે ભૂગર્ભ જળ ઊંડા જતા રહ્યા છે અને કચ્છની વાત કરીએ જ્યાં કહેવાય છે કે નર્મદા મૈયા કચ્છ સુધી પહોંચી ગઈ છે પરંતુ આ રણનો વિસ્તાર છે ખારો પ્રદેશ છે અહીંયા પણ હજુ ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે અને હવે આપણે વાત કરીશું કારણ કે ચોમાસું સારું જાય તો એવી આશા થાય કે આ વખતે ઉનાળે પાણી માટે રજળપાટ નહીં કરવું પડે વલખા નહીં મારવા પડે આ વખતે ઉનાળે તકલીફ નહીં પડે પરંતુ શું ખરેખર એવું થાય છે ખરું ચોમાસું સારું જાય પણ ઉનાળો તો એની એ જ સ્થિતિ આવે છે સમય બદલાય છે સ્થિતિ નથી બદલાતી જળાશયોમાં પાણી કેમ નથી એના કારણો આપણે બતાવીએ તો કાપના થર જામી ગયા છે અને તેના પરિણામે જળ સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ છે કાપ દૂર થાય તો છ કરોડ લોકોને બસો દિવસ સુધી એ દિવસ સુધી પાણી મળી શકે એમ છે પરંતુ એના માટે કામ કરવું પડશે રાજ્યના ઓગણસાઠ જળાશયો એવા છે કે જેમણે પોતાની જળસંગ્રહ ક્ષમતા ગુમાવી દીધી છે દર વર્ષે આઠ પોઈન્ટ ઓગણસાહીઠ કરોડ લિટર આઠ કરોડ ઓગણસાહીઠ લાખ જળ ઘટી રહ્યું છે જળ સંગ્રહ ક્ષમતા ઘટી રહી છે ઉત્તર ગુજરાતના આઠ જળાશયો વર્ષે એક કરોડ છોતેર લાખ લિટર ક્ષમતા ઘટાડે છે ક્ષમતા ઘટે છે મધ્ય ગુજરાતના નવ જળાશયો એવા છે કે જે એક કરોડ પંચ્યાસી લાખ લિટર ક્ષમતા ગુમાવે છે દક્ષિણ ગુજરાતના છ જળાશયો બે કરોડ તેર લાખ લિટર ક્ષમતા દર વર્ષે ગુમાવતા જાય છે પરિણામે આ સ્થિતિનું નિર્માણ થાય છે સૌરાષ્ટ્રના ત્રીસ જળાશયો એવા છે કે જે બે કરોડ પાંત્રીસ લાખ લિટર ક્ષમતા દર વર્ષે ગુમાવે છે અને પરિણામે લોકોને સામનો કરવો પડે છે કચ્છના છ જળાશયો અડતાલીસ લાખ છાસઠ હજાર લીટર ક્ષમતા

કલ્પસર યોજના જે શરૂ કરવાની વાત કરવામાં આવી પરંતુ આજે પણ સો કરોડ કરતાં પણ વધારે ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં આ યોજના માત્ર કાગળ પર છે ચોખ્ખા પાણીનું કૃત્રિમ સરોવર બનાવવાનું આ યોજનાનું એક મોટું લક્ષ્ય હતું સૌરાષ્ટ્રની નદીઓને ફરીથી પાછી જે નદીઓ સુકાઈ ગઈ છે એને વહેતી કરવાની વાત હતી તેર તેર વર્ષ વીતી ગયા છે બે હજાર અગિયાર થી બે હજાર ચોવીસ પરંતુ આ યોજના કલ્પસર યોજના સો કરોડના ખર્ચ પછી માત્ર કાગળ પર છે કંઈ જ કામ નથી થયું ભાડભૂત બેરેજ યોજનાની વાત કરીએ તેના પર કલ્પસર યોજનાની સરખામણીએ કામ થઈ રહ્યું છે નર્મદા નદી પર ભરૂચના ભાડભૂત ગામ પાસે પ્રોજેક્ટ થઈ રહ્યો છે બે હજાર વીસમાં કામ શરૂ થયું અને આ કામ બે હજાર પચીસમાં પૂરું થશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લા માટે કે જ્યાં જીવાદોરી નર્મદા છે તેના માટે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે ખેડૂતો અને નાગરિકોને મીઠું પાણી મળી રહે તે માટેની આ ભાડભૂત બેરેજ યોજના છે બે હજાર બારમાં એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો કે આઠસો કરોડના ખર્ચે આ યોજના થશે પરંતુ બે હજાર પચીસ સુધીમાં ચૌદ વર્ષે હવે આઠસોની જગ્યાએ પાંચ હજાર ત્રણસો બાવીસ કરોડે આ પ્રોજેક્ટ પૂરો થશે તેવો દાવો કરાઈ રહ્યો છે આ દાવો છે આ ક્યારે પૂરો થશે આનું અમલીકરણ ક્યારે થશે અને તેના ફળ મીઠા ફળ લોકોને મીઠા પાણીના સ્વરૂપે ક્યારે મળશે એ તો જોવાનું જ રહેશે તો શા માટે આજે પણ મહિલાઓએ પાણી આપો પાણી આપોના નારા લગાવવા પડે છે પોકાર કરવો પડે છે વલખા મારવું પડે છે વચ્ચે જ્યારે આગમાંથી આગ ઓકતી ગરમી છે સૂરજ આગ ઓકી રહ્યો છે અને જ્વાળા ધરતી આપી રહી છે અને આ બધા વચ્ચે મહિલાઓ ચાલીને ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર સુધી પાણી ભરવા માટે જવું પડે છે જે દ્રશ્યો મેં આપને બતાવ્યા અને એ પણ ગુજરાતની વિકસિત ગુજરાતની જ એક કડવી વાસ્તવિકતા છે અને એવું નથી કે આ પહેલી વખત વાસ્તવિકતા બતાવી રહ્યા છે દર વર્ષે ઉનાળામાં સ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ ખબર નહીં એનો ઉકેલ કેમ નથી આવતો શું એનો ઉકેલ લાવવાની ઈચ્છા શક્તિ આ તંત્રને સરકાર ધરાવે છે એ પણ સૌથી મોટો સવાલ થાય મયુર મથુર સવાણી કે જેઓ જળ સંચય માટે ખૂબ સારું કામ કરી ચૂક્યા છે પદ્મશ્રી એવોર્ડથી જેઓ અનાયત સન્માનિત થયા છે મથુર સવાણી આપણી સાથે જોડાઈ ગયા છે કારણ કે અમને સારો એવો અનુભવ છે એમની સાથે વાત કરીશું કે આખરે સમસ્યા છે શું શું કામ થવું જોઈએ મથુરભાઈ સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં સૌથી પહેલાં આપણી પાસેથી એ જાણવું છે કે દર વખતે ચોમાસામાં સારો વરસાદ આવે કે ન આવે પણ ઉનાળામાં તો આની આ સ્થિતિનું નિર્માણ થાય છે આજે જે દ્રશ્યો શરૂ શરૂઆતમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ્સ આપને બતાવ્યા અને જેમાં એવું દેખાયું છે કે મહિલાઓએ આજે પણ ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર ચાલીને નર્મદા પાસે જ છે તેમ છતાં પાણી માટે ત્યાં જવું પડે છે નલસે જલ યોજનાના નામે તેઓ પણ હસતા હસતા એ પૂછે છે કે ક્યાં છે તો શું લાગે છે આપને શું કારણ છે હવે આપણી માનો કે અત્યારે બેંગ્લોરમાં પણ પાણીની કટોકટી છે હવે આ ગુજરાતમાં પાછલા પચીસ વર્ષમાં સરકાર અને લોકોએ સાથે મળી કામ ઘણું કર્યું છે પણ હજી હજી ઘણું કરવાનું બાકી છે હું વારંવાર કહેતો હોઉં છું કે ગુજરાતમાં કાયમી પાણીનો પ્રશ્નનો ઉકેલ આવી શકે એમ છે પણ એના માટે સરકારમાં ભાગે આવતું કામ સરકારે કરવાનું છે ખેડૂતનું ભાગે આવતું કામ ખેડૂતે કરવાનું છે મહાનગરપાલિકાએ ભાગે આવતું કામ એને કરવાનું છે હવે એ હું એનો હું એમને તમને ઉદાહરણ સાથે આપું કે સરદાર સરદાર સરોવરનો કમાન્ડ એરિયા અઢાર લાખ હેક્ટરનો છે હવે એ અઢાર લાખ હેક્ટરનો કમાન્ડ એરિયા કેવી રીતે બન્યો છે કે એ એક મોટી કેનાલમાંથી નાની કેનાલમાં પાણી જાય નાની કેનાલમાંથી ધોરિયા નેટવર્કમાં જાય અને ધોરિયા નેટવર્કમાંથી ખેતરમાં જાય હવે આ ખેતર સુધી પાણી પહોંચે છે એમાં પણ પુષ્કળ પાણીનો બગાડ થાય છે અને ખેતરમાં પણ દેશી પદ્ધતિથી પાણી આપવામાં આવે છે હવે માની લો કે ખેતરમાં દેશી પદ્ધતિથી એક વીઘામાં જે પાણી આપવામાં આવે છે એને એ તમે ડીપ થી આપો તો ચાર વીઘામાં થઈ શકે તો નર્મદાના કમાન્ડ એરિયામાં પાઇપલાઈન નેટવર્કથી ખેડૂતના ખેતર સુધી પાણીમાં આવે તો સપ્લાયમાં પાણી જે ઘટે છે એ બગડે છે એ બંધ થઈ જાય અને ખેડૂત ત્યાંથી ટપકમાં ખેતી કરતો થાય તો ચાર ગણો એરિયા થઈ શકે તો આ મોડલ અપનાવવા માટે ખેડૂતે પણ તૈયારી બતાવવી પડે અને સરકારે એને જરૂરી નેટવર્ક આપવું પડે હવે એના માટે બે કામ કરવાનું છે તો આ અઢાર લાખ નો એરિયા છે એ અઢાર ગુણ્યા ચાર થઈ જાય એટલે બોતેર લાખ બોતેર લાખ હેક્ટર નો એરિયા થઈ જાય હવે હવે એવી રીતે ઉકાઈથી માંડીને નાના મોટા સૌરાષ્ટ્રના બસો જેવા ડેમો છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છના એનો કમાન્ડ એરિયા દસ લાખ હેક્ટરનો છે એને પણ આ જ રીતે જોડવામાં આવે શન થી જોડે તો એક લાખ વીસ હજાર હેક્ટરમાં પાણી આપી શકાય તો ગુજરાતમાં સન્નું લાખ હેક્ટરમાં જ ખેતી થાય છે તો આ કાયમી પાણી આપણે આપી શકીએ એમસી પરંતુ એ એ એના માટે બધી જ મેનેજમેન્ટની જરૂર છે જો આ પ્રકારનું નેટવર્ક ઊભું થઈ જાય તો જમીનમાંથી પાણી કાઢવાનો પ્રશ્ન જ ન આવે પાણી કાઢવાનો પ્રશ્ન જ ન આવે એટલે જ્યારે પણ પાણી પાણી ઘટે ત્યારે જે તે ગામવાળાને જમીનમાંથી પાણી મળી જ રહે એટલે આ એક એક દુષ્કાળ પડે તો પણ આપણે પહોંચી વળીએ હા મધુરભાઈ તમે કહ્યું કે એક દુષ્કાળ પડે તો પણ આપણે પહોંચી શકીએ પરંતુ એના માટે મેનેજમેન્ટ થવું જોઈએ જેનો અભાવ દેખાઈ રહ્યો છે બીજો એક સવાલ આપની પાસેથી એ કરવો છે આપણી પાસેથી એ જાણવો છે કે ઉદ્યોગોના કારણે જે જળસ્તર ખરાબ થઈ રહ્યા એવું કારણ અમારી પાસે સામે આવ્યું છે કે ઉદ્યોગો ગંદુ પાણી ટ્વીટ કર્યા વગર જ કેમિકલયુક્ત પાણી ઠાલવી દે છે અને એના કારણે જળ સ્ત્રોતો પણ ખતમ થયા અને જે ભૂગર્ભ જળનું પાણી છે એ પણ દૂષિત થયું તો એના માટે શું થવું જોઈએ આ એટલે માની લો કે આજે માનો કે સૌરાષ્ટ્રનો એક મોટો પ્રશ્ન છે કે જેતપુરમાં સાડીની ઇન્ડસ્ટ્રી આલે છે એ એ ઇન્ડસ્ટ્રીનું જ્યાં ત્યાં ધોવાણ થઈ રહ્યું છે એનું યોગ્ય કોઈ સંશોધન નથી એટલે ખરાબ પાણી નદીઓમાં જાય છે તો આજે વિસ્તારમાં પાણીનો જમીનમાં પાણી ખરાબ થઈ ગયા છે તો આવું આવું જે અંકલેશ્વરમાં ત્યાં બધે જ્યાં જ્યાં બિઝનેસ છે ત્યાં બધું હતું તો એમાંથી ઘણી ઇન્ડસ્ટ્રીમાં સુધારો આવ્યો છે કે એનું પાણી શુદ્ધ કરી અને એ નદીઓ પણ શુદ્ધ થઈ શકે છે અને ખેતીમાં અને ઇન્ડસ્ટ્રીને પાણી પણ આપી શકે એમ છે એટલે કુલ મિલાવીને હવે જે સર્વિસ આપવાની છે જે સિસ્ટમ આપવાની છે માનો કે આપણે ઇઝરાયલ એક સાથે આઝાદ થયા તો રણ પ્રદેશ ને ખેતી ખેતી પ્રધાન દેશ આખી દુનિયામાં બન્યું તો એને ટીપી ટીપા પાણીનું મેનેજમેન્ટ કર્યું છે આપણે પાણી પાણી મેળવવાનું વિચાર્યું છે એટલે પાણીનું યોગ્ય મેનેજમેન્ટ કરવાનો સમય પાકી ગયો છે ગુજરાતમાં પાછલા પચીસ ત્રીસ વર્ષમાં સરકાર અને સેવાભાવી સંસ્થા અને ગામ લોકો જાગૃત લોકોએ અનેક સંસ્થાઓએ કામ કર્યું છે એનું પરિણામ આપણને મળ્યું છે પણ પરિણામ મળ્યું છે એટલેથી એથી ઉભા રહી જાયશું તો મેળ નહીં આવે હજી ઘણું કામ કરવાનું છે હા ઘણું કામ કરવાનું છે આપે કહ્યું કારણ કે ઘણી બધી જગ્યાએ એવો પણ સામે મુકાય છે જવાબ કે પહેલાં શું સ્થિતિ હતી અને અત્યારે શું સ્થિતિ છે એમાં આસમાન જમીનનું અંતર છે ફરક પડ્યો છે પરંતુ શા માટે એક પણ વ્યક્તિએ પાણી જેવી પાયાની જરૂરિયાત માટે આવો ઝડપાટ કરવો પડે અને એ પણ વિકાસના જ્યારે દાવા કરાતા હોય ત્યારે એ સવાલ થાય હવે ચોમાસું આવી રહ્યું છે મથુરભાઈ કેવી રીતે લોકો સામાજિક કાર્યકર્તાઓ ભેગા મળીને જળસંચય કરી શકે કે જેના કારણે આવતા ઉનાળા એમને તકલીફ ન પડે જળ તો માન્યો લો કે એક પોતાનું ખેતર છે જ્યાં પાણીનો નિકાલ હોય ત્યાં નિકાલમાં એક બે કલાક જી આંકે તો ખેત તલાવડી થઈ જાય અને એ પી તે ધરતીને પાછું પાણી આપી શકે તો ખુદના કૂવામાં વધારે પાણી ન જથ્થો એને મળી શકે છે અને આખા ગામમાં એક હજાર ખેતર હોય તો એક હજાર આવી ખેત તલાવડી છે જાય એ કોઈ લાંબા ખરસવાળી છે જ નહીં એ બે કલાક જીસીબી આંકે ત્યાં આ બધું જમીન પાછું પાણી આપી શકાય હવે ઓકળા નેરા નદીઓમાં જે નાના નાના ટકસોરો જે છે એની જાળવણી થાય જ્યાં જરૂર છે ત્યાં નવા બનાવે અને ધરતીને પાછું પાણી આપે એટલે આમાં કુલ મિલાવીને એક સોમાસો ની હર કોઈ સોમાસો આ કન્ટિન્યુઅસ છે પાણી મેનેજમેન્ટ માટે કન્ટિન્યુઅસ કામ કરવું પડશે સરકારે સરકારની રીતે કરવું પડશે અને લોકોએ લોકોને આમાં રિયલ કામ કરવાની જરૂર છે દેખાડો બધો ઓછો કરી અને રિયલ કામ કરવાની જરૂર બિલકુલ આભાર આપનો મથુરભાઈ સંદેશ સાથે વાત કરવા માટે અને આવા ઘણા બધા ગામડાઓ છે કે જેમણે ભાઈ સરકાર પર મદાર છોડી દીધો સરકાર પર આશ છોડી દીધી અને પોતાની જાતે જ કામ કરવા લાગ્યા સૌરાષ્ટ્રનું અમરેલીનું ગીગાસણ નામનું એક ગામ છે કે જેમણે જળ સંચયથી આખું ગામ અત્યારે કેવી રીતે જળ સમૃદ્ધ થઈ ગયું છે તેમણે પાણી માટે સરકાર સામે વલખા નથી મારવા પડતા તંત્ર પાસે વલખા નથી મારવા પડતા જોકે સરકાર અને તંત્રનું કામ અહીંયા એ અટકી નથી જતું કારણ કે એમનું જ એ કામ છે એમની જે જવાબદારી છે કે દરેકે દરેક વ્યક્તિ સુધી પાણી પહોંચાડે પીવાના પાણી માટે આવો રજળપાટ ન કરવો પડે પરંતુ લોકો પણ નાગરિકો પણ આવી રીતે જાગૃત થઈને પોતાના ગામ માટે આવા પગલાં લઈ શકે છે કે જેના કારણે તેમને આગળ જતા તકલીફ ન પડે અને આ જે પાણી માટેની આપણે વા વાત કરી આપણે એવી આશા રાખી કે માત્ર વાર્તારે વાર્તા છોકરા સમજાવતા ન બની રહે દરેકે દરેક ગામડા સુધી વાસ્તવમાં નલસે જલ પહોંચી રહે